आजग तुम जाल धरी मारे आहरो तारो छेगा अंधारा कलयुग ना उतराय मा तारा बालक बेघाना था तो अंधवाला आशीर्वाद ना मारी राख जे होया नी संकट हरे अन अधम उदाहरण आय पण विघान दुख विदारणी बाटी कुल पीठबा तोई प्रौढ सिंधु पर जुगती पश्चिमे मध्यमा एशिया नी अटारी अपनी हिंद देवी तनी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अनगरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वड़ी तन धन हो धन गुजरात धरणी तन धन हो धन गुजरात धरणी आ धरती ना माणा केवा छे माठुड़ा केवा छे रसिक हैडा है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम बिना हे पानी ज्या आकरा मर्द नी मूछना ललित लावण ज्या सुंदरी ना सजल घनराज मा जबुगती वीजली एवी आया घूंघटे मलकती लाज रमणी भारती भवनी वंदु तन यावड़ी तन दन हो दन गुजरात धरणी तने दन हो दन हो कच्छ धरणी तने दन हो दन सौराष्ट्र धरणी एवी गुजरात रिया कनीजनी थींगी तरा અને એમાં બ્રહ્માંડ ભાંડોદરી દયા દીવાની કરુણા સાગરી મય સાગર માં અને ગોગાજી બાપાના માનો મઠ અને સબીની પ્રતિષ્ઠા અને આજની રઢિયાળી રાત લોક સંસ્કૃતિનો આપણો આ પ્રોગ્રામ એમાં ભવાશ્રી કનુ બાપાના ચરણમાં વંદન મહેશ બાપાના ચરણમાં વંદન માનસરોવરદાસજી બાપુના ચરણમાં વંદન અન્ય સંતો એમએલએ સાહેબ ચૌહાણ સાહેબ અમારે ગઢવી સાહેબ દિનેશભાઈ પધારેલા આપ બધાએ વડીલો મુરબીઓ માતાઓ બહેનો યુવાનો અમારા બધા સાથી મિત્રો કલાકારો આજની રઢિયાળી રાત જે કાંઈ બે ત્રણ કલાક હું અને તમે અહીં મળ્યા છીએ આ કોઈ એક મનોરંજનનો પ્રોગ્રામ નથી અને હું કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો હું છું કે હું મનોરંજન નહીં કરાવી શકું હું કોઈ મનોરંજનનો કલાકાર નથી પણ થોડું ઘણું તમને આત્મરંજન કરાવી છે અહીંથી ગેરંટી આપું છું એટલું તો કહી છે આત્મરંજન તો કરાવી છે આપણી ધરતીની વાત કંઈક અલગ છે આપણી ધરતી અદ્ભુત છે પશ્ચિમના વાવડા વાયા એમાં થોડું થોડું આડાવળું થયું છે પણ આવા કોક તમે સ્થળે જ્યારે આવો સ્થાને જ્યારે આવો ત્યારે આ ડોહલાવની પેઢીઓથી આમને માયલે આવતી આ પરંપરા પછી માં હોય તો એ ભલે અને ગોગા બાપા હોય તો એ ભલે હજી પણ હોકારા દીએ જેના હમાઈ ગયેલા હાડ આ ધરતીમાં સાચા હૃદયથી આવી જાઓ અને માં મહીસાગર હોય કે ગોગા બાપા હોય ઈ ગોગા બાપાના ચરણમાં મસ્તક નમાવી આંખ બંધ કરી બે હાથ જોડીને મસ્તક નમાવો અને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો આ દેશની ધરતીનું જેને કહેવાય સત નો કહેવાય ભલા માણસ એવી આ ધરા છે હા હજી પણ હોકારા દીએ જેના હમાઈ ગયેલા હાડરામાં પાઘડીઓ બેઠી છે મને
વંદન કરું બધાય વડીલો ને, મને આનંદ થાય જયારે આવું બધું જોઉં ને ત્યારે. આ ક્યાં મળે સાહેબ? તમને યુનિવર્સિટી માં કઈ ન મળે, જરૂરી પાછું ભણજો. બહુ જેટલું બહુ પૈસા હોય વિદેશે ભણજો, એ તો જરૂરી છે. પણ આ યુનિવર્સિટીમાં પણ જે મળશે ને એ ક્યાંય નહીં મળે, એટલું નક્કી કરી લેજો. પાઘડીયું વાળી યુનિવર્સિટી છે ને જે, હા હા હા, એવી આપણી ઉજળી પરંપરા છે. એટલે માટીની વાતો લઈને જુનાગઢ થી ઠેઠ ગીર થી આવ્યો છું. આ બધાનો ભાવ ભુવાશ્રી ને બધાની એવો પ્રેમ હતો, એ પ્રેમ મને અહીં ખેંચી આવ્યો છે. ગોગા બાપા અને માં ચામુંડા અને માં મહીસાગર મને અહીં જગદંબા લઈ આવ્યા છે. એટલે હું તમને આનંદ કરાવવાની કોશિશ કરીશ. અને અમે બધાએ અહીંયા તમને મોજ કરાવવા માટે સારું, અમે જો એક વાત નક્કી છે, અમે અહીંયાથી બોલશું અને તમને મજા આવશે. આમાંથી કોઈ હળગતી રિંગમાંથી નીકળવા નથી, કોઈ ઊભે વાંહડે ચડવા નથી. એટલે ઊભા છે એમના બે હોય તો વાંધો નહીં, નિરાતે સાંભળવાનો આ કાર્યક્રમ છે. અને જેમ તમને ફાવે એમ આમ. પણ એક વાત પાકી છે, આપણી ઉજળી પરંપરા ને માટીની વાતો લઈને આવ્યો છું. માટીની વાતો તો કોને ન ગમે, જેને ધૂળની એલર્જી હોય એને ન ગમે. ધૂળની એલર્જી હોય ને એટલે એને ન ગમે. પણ એવી વાતો કરવી છે ને કાયમ મારા પ્રોગ્રામમાં, જાહેરમાં કહું છું કે અમારા પ્રોગ્રામો, અમારી વાતો, અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય એ કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં, એની અરે મિત્રતા ન કરવી ભલા માણ. આ લોહીની વાતો છે એટલે અહીંયા હજી માતાજીને આવવું પડે. 21મી સદીમાં હળાહળ કળિયુગમાં દુનિયાના ડોક્ટરો જયારે આમ હાથ હેઠા કરી દે અને એમ કે હવે આમાં કાંઈ થઈ શકે નહીં, આટલી તારીખ ના આટલા દિવસોમાં આ પેશન્ટનું પૂરું થઈ જાય, અને રિપોર્ટ જોયા પછી એક મહિને પછી અહીંયા શરણમાં આવી જાય ને પાછો રિપોર્ટ બતાવે કે આ એકચ્યુઅલી રિપોર્ટ આમનો ક્યાં છે, એમનો છે ડોહો, ગોગો અડી ગયો. આપણે ઇંગ્લિશમાં એવું કહે કે જયારે દવા ડોક્ટરના હાથ પૂગે ને ત્યારે એ પૂરું થઈ જાય ને કે હવે આ પૂરું થઈ જાય, હવે બચશે નહીં. પછી ડોક્ટર શું કે ગો ગો, પછી અમારો ગો ગો, પછી અહીંયા આવવું પડે. હા એ વાત છે, ગો ગો તો અહીંયા ગો, ઇંગ્લિશ ને ગુજરાતી ભેળું. પણ એવી આ ઉજળી પરંપરા છે. યુવાનો, માતાઓ, બહેનો, દીકરીઓ, હું કાયમ ના માટે બોલું છું, એના માટે પણ હું કહીશ. વડીલોને હું વધારે નથી કહેતો, મારું ગજું નહીં, વડીલોને વંદન કરું. પણ હું મારા દેશના યુવાનો કાયમ ના માટે અને મારા દેશની દીકરીને એમ કહેતો હું છું કે આજ પણ મારા દેશની દીકરી હાલી જતી હોય તો નારાયણને ઉળું જોઈ જવું પડે, હુરજને ગાના હામું ન જોવાય. આ હિન્દુસ્તાનની દીકરી છે. અમુક વસ્તુ ઓળખાય છે. અમે જયારે જમવા ગયા ને, જયારે હમણાં નેહડે ત્યારે ભુવા હતા ને ત્યાં ભાઈ ને ત્યાં, એટલે ત્યારે મને આમ ત્યાં ગયા ને એટલે જુવાને કીધું અમને પેલા ચા પીઓ એમ. પછી અમારે મુકેશ તો થોડો ઉતાવળો હોય કે એ રહેવા દો, અમને જમવા દઈ દો. પછી મને કોક કહેતો હતો કે આ એમના દીકરા છે એમ. એટલે મેં કીધું એ ઓળખાણ થોડી દેવી પડે, એ એનો આવકારો જ કહી દે કે અહીંયા ભુવા હતાનો જ આ પરિવાર હોય. ભલા અમુક વસ્તુ એવી છે. પણ આ બધું જેને લાગે નાથ મોરડો કાઢ્યો એના માટે કઈ નથી. હું તમને એક થોડી સ્તુતિ સાર થાય, હું આપ બધે આપને સમજાય એવી વાતો કરીશ. પણ શરૂઆતમાં દાખલો આપો, હવે આ બાજુ જૂના જમાનામાં હશે આ વડીલો બેઠા એમને, અમારે એ બાજુ ડબ્બાને કોઈ દાંડિયા બાંધે, પેલા ઘડા બાંધતા. હું ઘડાનો જ દાખલો આપું, ઘડો પાણી ભરવા માટે ઘડાનું મોઢિયું બાંધો તમે અને એને દોરડું બાંધો અને એ દોરડું હાથમાંથી મુકાઈ જાય તો ગામડામાં પેલા મીંદડી આવતી કાઢવાની લોઢાની. હવે આ બાજુ મીંદડી જ કહેતા હશે ને. હા સરસ લ્યો. એટલે હું ઘણી વાર બોલ્યો છું, ઉત્તર ગુજરાત હોય કે ગીર હોય કે કચ્છ હોય, અંદરના પ્રેમમાં કોઈ ફેર નથી હોતો, ભાષામાં ફેર હોય છે. એ તો ફેર પડી જાય એટલે. બાકી મહેમાન ગતિ રોટલા ખાધા આપણે, હા નેહડું જાણે અમારું ગીર. એટલે મહેમાન ગતિમાં કોઈ ફેર ન હોય, પ્રેમમાં ફેર ન હોય, ભાષામાં હોય. એ તો બાર ગાવે બોલી બદલે. એટલે એ ઘડાને પાણી જે તમે બાંધ્યો હોય ને ગળેથી દોરડું, એ હાથમાંથી દોરડું મુકાઈ જાય ને તો મીંદડી લઈ આવે ને એ કાઢી લે, બરોબર, મીંદડી કાઢી લે. કદાચ એ રાંધું તૂટી ગયું હોય, થોડું ઘણું હોય, ઘડો સીધો પડ્યો હોય તો કાઠા બાઠા મીંદડી આવી જાય તો એમ કરીને એને કાઢી લે. પણ જે ઘડો અંદર દોરડું ગળેથી નીકળી ગયો હોય, પછી તળીએ જાય ને પછી ઊંધો થઈ જાય ને પછી દુનિયાની કોઈ મીંદડીના બાપની ત્રેવડ ને ઘી ઘડાને કાઢી લેવું. એમ જે દોરડા વાળા શ્રદ્ધારૂપી દોરડા વાળા ઘડા છે ને, એ જ અહીંયા તરે છે ને બહાર નીકળે. બાકી ઉથમાં થઈ ગયા છે જે નાસ્તિકના પેટના, એને કાંઈ ફેર પડવા છે નહીં. એને મીંદડી શું કરે ભાઈ? એટલે તમે રાત નથી મચો એમાં કાંઈ મીંદડી હાલવાય ક્યાં?
ભુવા આ સંતોષ એ કોશિશ કરે, ભુવા તા કોશિશ કરે ભુવાશ્રી, પણ હવે એ ધાજ ઘડા થઈ ગયા છે એમાં ક્યાંથી ફેલ થાય? એકચ્યુઅલી અમારે મગજમાં નથી, તમારે મગજ હોય તો બહેન રહેવા દે ની હવે મગજ. હા ગણ એ જે જાગી ગયા એના માટેની વાત છે, બાકી જેને જલારામ નથી જગાડી શક્યા એને આલારામ હું જગાડવાના હતા, એને વાહે આપણે વાતો નથી કરવી. પણ શ્રદ્ધાની વાત છે, ભગવતીની વાત. એક બાજુમાં મહીસાગરની આવે, ચામુંડાની આવે, એ ભગવતી ચામુંડા. કોઈ પણ પરમાત્મા હોય, કોઈ પણ ભગવાન હોય, ભગવાન આપણો બાપ છે. વિષ્ણુ હોય, કૃષ્ણ હોય, રામ હોય, એ આપણો બાપ છે. પણ યુદ્ધના મેદાનમાં જયારે ઉતર્યો ત્યારે હજારોની સેનાને લઈને ઉતર્યો છે યુદ્ધમાં ભગવાન. પણ માં જયારે ચામુંડા ની સામું કોઈ આવ્યું ને, તેથી કોઈ સાથીદાર નહીં, કોઈ સારથી નહીં, કોઈ રથ નહીં, અને એક જ ખડગ હાથમાં લઈને ચામુંડા ઉતરે. અમારા કાક બાપુ કહે છે, ગૌરનાથ ભવ ઘાટ ધાટ ભાઈ અસુર સુધાર ધાર રામ ની જોર જાટ રાટ ધાર વાટ ગીશ હર લો ખડગ કર લાટ ખટ દાદ કોટ કસ્તુંડ યગન રન તાટ હટ ફિર ફાટ મુનિ અજકત કાગ પંચ કંપન લગ્યો હરિ બિરંજી અર ચક હર ચંડીશ કોપ કર અસુર સર ધમ નિકર કર ખડગ ધર અચલ ધ્રુવ ડગ ગયે ભીર ડગ ગયે દશિન મગ ગોતલ ફની જગ ગયે ગગન મંડળ ભયે ડગમગ ગોવર સમ ડગ ગયે માલ પર ગયે ધરની પર ગિરધર પર જગ ગયે થીર નહી હોવન થર થર હર ગિરી સુસુર ગિરી હર હાલતી અંબર ચલ ચલ ગયે અધર ચંડી શુકોપ કર ગસુર સબ ધોમ નિકર કર ખડક ધર ભેળિયાની ભેટ વાળી. અને ચામુંડા એકલી ઉતરી ને ત્યારે ચંદમુન ને ચપટીમાં ચોળી નાખ્યા છે, અને રક્ત બીજ ને રોળી નાખ્યા છે, ધુમરાક્ષ ને ધમરોળી નાખ્યા છે. એવી માં છે, એ માની વંદના કરશું આપણે. એને તમે મહીસાગર માં કયો, એને ચામુંડા કયો, એને મોગલ કયો, એને પીછળ કયો, એને સોનવાઈ કયો, એને શિકોતર કયો, તો નામ જુદા છે, તત્વ એક છે. એવી થોડી સ્તુતિ કરી અને મને મોજ આવે એ બધી આપના ગણો વાતો કરી છે. એટલે તોય ધકમાર ભરણ પોષણ કરણ યન ધડણ ઘણા પૌગા એથી નમીએ તને શિકોતર નારાયણી એ મારી વિશ્વ રૂપ મેરા સતસે સાનિધ્યમાંથી નીકળે અને ગોગા મહારાજ ની આરતી થતી હોય ને એના આરતી ના તાલ નો સુર જો એના કાને પડી જાય ને તો એની ત્રણ પેઢી તરી જાય એવો આનો પ્રતાપ છે. એટલા માટે એનો ભવનો ઉતારી દે ભા
શૈવો કા જગમાં ધાર તું તું તો જગમાં કરાવે જાય પણ બોલે બોલે સ્ને તારો જાય એનો જગમાં જઈ જઈ જા બધી શ્રદ્ધાની વાતો છે, વિશ્વાસની વાતો છે. જેને વિશ્વાસ છે, જેને શ્રદ્ધા છે, એના માટે માતાજી કે ભગવાન કાયમના માટે હાજર હોય છે, એના કામ કરે છે. આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન, જેને બ્લેક હોલ કહે છે, એક બ્લેક હોલમાં આખું બ્રહ્માંડ હમાઈ જાય. પણ આ શક્તિ માટે, જગદંબા માટે, ચામુંડા માટે, શિકોત્ર માટે, મહીસાગર માટે, વર્ષો પહેલા અમારા કવિએ કીધું છે, ખનુ એક મેં કંઈક બ્રહ્માંડ થાપે અને ખનુ એક મેં કંઈક થાપે ઉથાપે. એક ક્ષણમાં 1 કરોડ બ્રહ્માંડને ઊભા કરી શકે અને એક ક્ષણમાં 1 કરોડ બ્રહ્માંડને ચપટીમાં ચોળી નાખે એવી તાકાત જગદંબાની છે, એવી તાકાત માની છે. અને એટલા માટે અહીંયાથી કહેવાનું મન થાય માતાજી ના પગે હાકલા મારી શક્તિ સજે સણગા સમાજ અને એમની સાથે આ શ્રદ્ધાનું ભાતું લઈને 18 વર્ણના મિત્રો અહીંયા આવ્યા છે, બધા નાયતા આવ્યા છે. એટલે આજનો આનંદ કેવો છે ગોગા મહારાજના અને મા મહીના સાનિધ્યમાં. એટલે પદ પદ પ્રિય સદ પ્રવીણ કદ કદ ગ્રદ શેષ યુથ નવીન જાચે Thank you.
પાછું દરિયા ને કોઈ આવ એ એમ નો કે નટવર જેઠવા ભાવનું ભાતુલન આવ્યા છો એટલા માટે કહું છું, કેટલી વાતો કરવી, અમુક વસ્તુ એવી છે દરિયાનું વર્ણન ન થાય, આહા એટલું જ થાય. હંસોરદાસ બાબુ પણ અહીંયા એવી એવી ઘટનાઓ બની છે, પણ એક વાત પાકી, અમે મઠ જોવા જ્યારે ગયા ત્યાં ભોજનાલયને બધું સરસ બને એવું એમની કૃપાથી, ત્યારે લીલાબાનું નામ હતું ત્યાં, અને મને તરત યાદ આવ્યું કે જમણો પગ આમ લાંબો રાખ્યો હોય ડોહીમાં લીલાબાઈએ, અને એના જમણા પગના અંગૂઠામાં એક દોરી બાંધી હોય દીકરાના દીકરાની, અને ઈ જમણો પગ આમ આમ હલતો હોય, મુખેથી ગોગાના અને માં મહીના ભાવ ગવાતા હોય, ભાવ ગીતો ગવાતા હોય, પગનો અંગૂઠો આમ હલે અને દીકરાના દીકરાનું ઘોડિયું હાલતો હોય, અને એક હાથેથી દરણા દળાતા હોય પથ્થરની ઘંટીમાં, અને એના રોટલા ઘડીને ખવડાવ્યો હોય, ન્યા ગોગો આવે, ન્યા માં મહી આવે, ન્યા જગદંબા આવે, બાકી એમને નથી આવતા. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો, મારો બાપ આવો 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 આવો, ખમા બાપ પધારો પધારો, મોજના ચોરા છૂટી જાય, ઈ આપણા આમ ફરે ઈ આપણા, ભેડા ભેડા અવળા ફરી જાય, પાન ખવડાવું જોઈએ, અવળું જોઈ જાય, અવળું જોઈ જાય, વયો જાય જોઈ જાય, મને આપણા નહીં, આમ ફરે એ આપણા, આમ ફરે એ નહીં, જો આમ કરતા ન આવડું, જો આમ કરતા ન આવડું તો પછી આમ કરતા રહી, જગતના ચોકમાં નથી આપ્યું તો પછી કાયમના માટે માંગવાનું છે, કરમાં પહેરે કડા પણ કર ઉપર કર ધરે નહીં, એ માણસ નહીં પણ મડા હાચું હોરઠિયો ભણે, મારો સૌરાષ્ટ્રનો દુહો છે, હાથમાં હારા હારા હોનાના ચાંદીના કડા પહેરે પણ કર ઉપર કર ધરે નહીં, કરમાં પહેરે કડા પણ કર ઉપર કર, એટલે આમ હાથ દાન ન કરે કડા પહેરેલો હાથ, તો એક માણસ નથી મળા એમ હસુ હોરઠિયો ભણે, એ મરી ગયેલો માણસ છે એમ જેને ખવડાવ્યું છે. કેવી ઘટનાઓ, મને ભાઈ કહેતા હતા ગોળ પાણીની, આ બાપાની પ્રસાદીની આખી બધી વાત છે, અને એ વખતે બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે આ વાતો સમજે, આ શ્રદ્ધાની વાતો છે ને, હકીકત વાતો છે, વિજ્ઞાનને ગોઠણીય ભરતી જવું પડે એવી અમુક ઘટનાઓ છે સાહેબ. અને હવા મણ ગોળ અને હવા મણ પાણી ભેળું કરી અને હાડાડાડાડાડા હટ કરતું પી જાય, જગત જોતી રહી જાય, એ સમજકારો એ ધરતીમાં આ ધરતીની માલિકોર બીનું છે એવી અનેક ઘટનાઓ છે. અને અમદાવાદની ધરતીનો અમદાણાનો એક માણસ, આમ તો પટેલ કહી દઉં હવે, કણબી પટેલ, 18 વર્ષનો દીકરો વયો ગયો, આપને બધા જ ખબર હોય કે એક્સિડન્ટમાં 18 વર્ષનો દીકરો વયો ગયો એક જ, અને પછી તો મા બાપ એકલા રહ્યા, અને માને મા છે ને એને કેટલી ચિંતા હોય, દીકરો એક વયો ગયો પછી માનું જીવન ઝેર થઈ જાય ને, એક્સિડન્ટમાં દીકરો એક્સાઇઝ થઈ ગયો, અને એ મા છે એ આમ ગાંડાની જેમ, મારો દીકરો મારો દીકરો, એને પેરેલાઇસિસ થઈ ગયો. હવે 18 વર્ષનો દીકરો વયો ગયા પછી પેરેલાઇસિસ, શરીર અડધું કામ કરતું બંધ થયું, એવડો મોટો માણસ બિલ્ડર, પૈસા પૈસા બહુ હતા, આ મુંબઈ સુધી, અમદાવાદ મુંબઈ નહીં, અમેરિકાના ડોક્ટરોને કીધું કે હવે એક સંતાન થઈ જાય તો અમારો વંશ રહી જાય, અને અમેરિકામાં જઈને ટ્રીટમેન્ટ કરી, અને ડોક્ટરોએ કહી દીધું કે દુનિયાનો કોઈ ડોક્ટર કે દુનિયાની કોઈ દવા, કોઈ દુનિયાની એવી એવો ડોક્ટર કે દવા નથી કે જે તમારા વાઇફને હવે સંતાન થઈ શકે, પેરેલાઇસિસ છે, પૂરું છે, તાકાત નથી, બને જ નહીં, બધા રિપોર્ટ રેડી, તો કે હા, અને પછી દુનિયાના બધા કેડા બંધ થઈ ગયા ને. અને મિત્રો એક કહી દઉં, માતાજી બધાને નરવા રાખે, બાપા બધાનું સારું કરે, પણ કોક દી ભીડ પડી જાય, અને જેથી તમારા પોતાના આખા ભાગે, જેથી ગામના કોઈ હાથ ચાલે નહીં, દુનિયા એમ થઈ મારી નથી, હવે મરવા સિવાય આધાર નથી, અને તેથી ગોગાના સાનિધ્યમાં આવીને કોક દી કંઈક આહુડું પાડજો, અને ખમકારા કરતો જવાબ ન આપે તો આ દેશનો સત ન કહેવાય, આ દેશનો ગોગો ન કહેવાય. આ શ્રદ્ધાની વાત છે. એમ એ માણસ અહીંયા આવ્યો, અને અહીંયા આવ્યા પછી ભુવાશ્રીએ કીધું ગોગાએ કેવરાયું એમને, અને માએ ગોગાએ જ કેવરાયું ગોગાજીએ, કે એમને એક દીકરો થશે તમારે ત્યાં,
એટલે કે પણ બને ક્યાંથી, ડોક્ટરો બધા ના પાડે છે. ભુવાશ્રી નજીક ના થાય કેમ કે એમને નથી થાય એવું આવું ન બોલાય. ડોક્ટરો અમેરિકાના ડોક્ટરો કીધું હતું દીકરો નહીં થાય તમે આવું બોલો તો હવે એક નહીં બે દીકરા ન થાય તો ગોગો બોલ્યો ન બોલ્યો ભલા માણસને. અત્યારે બે દીકરા રમે છે જોયા આવજો અહીંયા આવે છે એ પછી તો એમની શ્રદ્ધાને વંદન છે ઘણું બધું. મારે અહીંયા આટલું આપવું આટલું આપવું તો કે અહીંયા તો દેવાવાળો ગોગો બેઠો છે, અહીં કોઈ લેવાની વસ્તુ છે નહીં કહેવાનો મારો અર્થ એ છે. એવી અનેક ઘટનાઓ શ્રદ્ધાની વાતો બહુ ભણજો. મને એમ તમારી પાસે હું તો એમ કહું પૈસા હોય તો ઇંગ્લિશ સ્કૂલ શીખી જાયજો. હું 21મી સદીનો કલાકાર છું પણ આવા ઠેકાણા શ્રદ્ધાના હોય ને ત્યાં બુદ્ધિનો ઉપયોગ ન કરતા ત્યાં શ્રદ્ધાથી મસ્તક નમાવી દેજો તો જગતના ચોકમાં કોઈથી પાછા નહીં પડો. એ વાત બાકી છે. તો આપણે ગોગા મહારાજને, ભોવાશ્રીને, માં શિકોતર, માં ખોડિયાર, માં ચામુંડા, માં મહી મહીસાગર, હે જગદંબા, હે ગોગા મહારાજ, અહીં જેટલા આ પ્રોગ્રામમાં આવ્યા છે એના ઉપર કૃપાનો વરસાદ વરસાવજે. અને ઓલો વરસાદ હવે જેઠ મહિનાની બીજ સુધી ન આવે એવી આપણે પ્રાર્થના ગોગા મહારાજને કરીએ. કૃપાનો વરસતો રહે. કારણ કે મને હમણાં માનસરોદાજી બાપુ મને દિવાળી પછી માવઠા વરસાદ વરસ્યો ને તો આવું આપણે તો કલ્પના બધું જોયા કરીને તો મને એક વિચાર આવ્યો. મેં કીધું બહુ કહેવાય આ વરસાદ તો બાપ કહેવાય આપણો. વરસાદ દુઃખ આવે ને કોને મજા ન આવે. આ હા હા મેહુલ્યો આવ્યો મેહુલ્યો, મોજના થોરા છૂટી જાય. વરસાદ દુનિયામાં પશુ પક્ષી ઝાડ બધાય ને ગમે દિશાઓ મંડે હું આવકારો દેવા. ઈનો એ વરસાદ જેઠ મહિનામાં વરહે, અહાડમાં વરહે, શ્રાવણમાં ભાદરવાના આહુ સુધી આપણને મોજના તોરા છૂટે. પણ દિવાળી પછી હવે એક વાદળી ચડે ને એમ થાય અને કાળોતરો કરડે આગો જાય તો સારું. તહીં ખબર પડી કે સમય આવે તહીં વરહી જવું. ટાણા વગરનો વરસાદ હોય તો દુનિયા ઝાકોરો દઈ દે એ વાત પાકી. તમને કઈક મળ્યું છે? તાણું હોય સમય હોય ત્યારે વરહો, બાકી પછી કોઈ વસ્તુનું કઈ નથી. બાકી કોણ ક્યાંથી શું લઈ જાય એનું કઈ નક્કી નથી. હા, અમારે સૌરાષ્ટ્રમાં બનેલી એક ઘટના, એક લોભિયો માણસ અને હતો ને એમને ત્યાં બે મહેમાન ભેળા જતા હતા તો મહેમાન ને એમ થયું કે આ બહુ લોભી છે ને અને આપણે કેસું ને રસ નહીં પીવરાવે. બસમાં જ્યારે એક સ્ટેશન આવતા જાય ને ઓલા મહેમાન બે કહેતા જાય અમને રસ પીવરાવવાની, શેરડીનો રસ પીવરાવવાની. ઓલો કે આગળ આગલે સ્ટેશને આગલે સ્ટેશને. હું તો લોભી અને નહોતો પીવરાવું. એને એમ કે ઘર આવી જાય તો આને કઈ રૂપિયા ખર્ચવાના. એમાં સહેલું સ્ટેશન આવ્યું ને તો આને કીધું ઈ કે હવે તો રસ પીવરાવ ને કાંઈ ઉતરીને વૈયા જાવ. તો એને એમ થયું કે હવે કઈક જવાબ દઉં એટલે તમાકુ ખાધેલી સમજ્યા. મોઢામાં તમાકુ હતી એને એમ કે બારીએથી થૂકી નાખ્યું આમ કરીને આમ થયું કે ત્યાં રસની રેકડી વાળો ત્યાં જ ઉભેલો અને પાંચક જણા રસના ગ્લાસ ભરીને હજી પીવાની તૈયારી કરતા હતા એમાં થૂક્યો. હાન ઓલા ઉતરે હેઠો ઉતરી કે હેઠો ઉતરે કોણ છો? પાંચે પાંચ ગ્લાસ ને આપ અને પાંચે પાંચ ગ્લાસ ના ઓલા એ લીધા. બોલો આમ ન પાયા તો આમ લઈ લીધા. કોણ ક્યાંથી ક્યારે લઈ લે એનું કઈ નક્કી ન હોય. એની પેલા આપી દેવું જોઈએ. બાકી એ અસ્તિત્વ એને ખબર જ હોય કોઈની પાસેથી. એક જૂના જમાનાની સરસ વાત છે. એક ડોહીમાં બહુ લોભી હતા, બહુ લોભી, લોભનું જાળ. એ લાકડી લઈને ફળિયામાં ઘઉં હુકવા મળ્યા પાંચ કિલો, પાંચ દસ કિલો, દસ કિલો ઘઉં હુકાતા હતા. લાકડી લઈને બેઠા, ચકલું એક કણ ન ખાઈ જવું જોઈએ એવા લોભિયા. લાકડી લઈને બેઠા એમાં કોકની બકરી રખડતી રખડતી આવી તો ફેરવી બળો માર્યો બકરી. મારા ફળિયામાં બકરી થી કરાય ચકલું ન બોલે, ચકલો એક કણ ન લે, બકરી મારા ફળિયામાં બેઠા ફરીને ધોકો માર્યો બકરી મરી માથામાં લાગી ગયું. અને ડોહીમાં કે અરે કોકની બકરી મને કોક હવે શું કરું. એ વખતે જે કાંઈ એને ઢળવા વાળા આવતા હોય ને એમને બોલાવવા ગયા ચમાર વાળે. એ કે આ બકરીને ઢળડી જાઓ. એટલે ઓલાએ શું કીધું ખબર? 500 રૂપિયા થાય, વધારો વધારો વધારો. મહેમાનો બધા પધારે, અમુક મહેમાન હવારે હામે મળશે કે લે પૂરું કર નાખ્યું. એટલે ઈ કે 500 રૂપિયા થયા. અરે ડોહીમાં કે 500 રૂપિયા બકરી ઢળવાના દેતા આવી છે, હું એક દાણો શકલ્યા ને ઘઉંનો ન ખાવા દઉં. ઈ થતા 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 સેલે સેલે 100 રૂપિયા આવ્યું. તોય ડોહીમાં કે નહીં હવે હાથે ઢળડું. ઈ ડોહીમાં દોરી બાંધીને પોતે હાથે બકરી ઢળડી નાખવા ગયા. એને એમ કે પૈસા ન બગાડે. ઈ ઢળડી જતા હતા એમાં ડેલી ખુલી રહી ગઈ, ખડકી ખુલી રહી ગઈ. તો હાંઠિયો કોકનો રખડતો રખડતો ઈ ઘેર્યો વાળા. હાંઠિયો કર્યો તો કારેલા બહુ સારા વાવેલા, વેત વેતના કારેલાના વેલા ને ઈ મીડ્યો ખાવા. હાંઠિયો જોકમાં ફળિયામાં આવ્યો, એમાં કારેલામાં વીસી બેઠેલો, વીસી. ઈ હાંઠિયા જીભમાં કરી ગયો. અને વીસી છે ને એ હાંઠિયા જીભમાં વીસી કરે એટલે ઊંટ મરી જાય. હાંઠિયો ઘુડું ભૂફામ કરતો, રેગિસ્તાનનો જેમ ઢોરો ઓગળે એમ હાંઠિયો પીડ્યો ફળિયામાં. હાંઠિયો મરી ગયો. દોહીમાં બકરી નાખીને આવ્યો તો હાંઠિયો પીડ્યો.
પછી સમાર વાળે જઈને કીધું હું તો કે પાંચ મણ ઘઉં આપો તો ઢળી જાય. પછી પાંચ મણ ઘઉં આપ્યા ને તઈ હાંડ્યો ઢળી ગયા. જો તમે અડધા કિલ અડધા મણમાં ચકલા ને નહીં આવવા દો તો પાંચ મણ દેવા જો એ વાત. એટલા માટે ની આ બધી વાતો છે. તો આપણે ગોગા મહારાજ ને કહીએ, હે બાપા, હે મા મહી, અહીંયા આવેલા ઉપર બધા ઉપર કૃપાનો વરસાદ વરહાવજે. ને હે મા, હે ગોગા મહારાજ, પૈસો તો અમારી લાયકાત હોય તો આપજે, ના નથી બહુ જરૂરી છે. યે સબ માયા હૈ ઇસકા ક્યા કરે, એમ આપણે નો આલે, હવારે આ બધા બિલ ભરવા પડે, ભરવા પડે ને, એટલે યે આપણે નો આલે, યે સબ માયા ઇસકા ક્યા કરે, પૈસો જરૂરી પડે. હે ગોગા મહારાજ, પૈસો અમારી લાયકાત હોય તો આપજે, બંગલા ને ગાડીઓ આપજે જરૂર, પણ અમારી લાયકાત હોય તો. પણ આ બધા બેઠા એના વતી કહું છું, અમારા કુળ ની આબરૂ કાયમ ના માટે હાંચવી લેજે, એનાથી માટું જગતના ચોકમાં બીજું કાંઈ ન હોય. લાજ રખતો જીવ રખ, લાજવીને જીવ મરખ, સાયા માગુ તું કને દોનોય ભેળા રખ. એટલે આપણે એને કઈ કૃપાનો વરસાદ વરહાવજો. તો અમારા ગીગા બારોટ, એક બારોટ દેવ સપાખરામાં કહે છે, કેવો કૃપાનો વરસાદ વરહાવે. ખાલી મજા આવશે. આ આપણું ગુજરાત નું ફોક છે. ઓલા હની સિંગ બધા ગાય ને એમ આ ફોક છે. પણ આમાં શબ્દો જોઈજો તમે. અને હું તો યુવાનો બધા અમારો સાંભળે તો રાજી થાવ. યુવાનોને ખરેખર વંદન કરું કે હનીસિંહ માંથી હલ્દીના મેદાનમાં આવ્યા છે આ યુવાનો, એની મને મજા છે. આ બાકી અમારાથી જેવું તેવું બોલાય નહીં. મારા પ્રોગ્રામમાં કાયમ જાહેરમાં કહું છું કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની જમીરની બેન દીકરીની મહાપુરુષની સતી નારીઓની એવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશના સંતો આવા છે, અમારા દેશની જગદંબાઓ આવી છે. એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે. ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય. એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરપી દેવામાં આવે. એ ધરતી છે ભલા માણસ, આ એ પરંપરા છે ઉજળી. એટલા માટે નિદ્રવાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા નસ મેં તેરા ઇશ્ક બહે ઠીકા ના પડે કભી રંગ તેરા જિસ્મો સે નિકલ કે ખૂન કહે સરસોં સે ભરે કલ્યાણ મેરે જહાં ધૂમ કે ભંગડા પાન સકા આ બાદર હે વો ગાંવ મેરા જહાં ગોઠક વાપિસ જા ન સકા
કારણ કે તમે હું કાયમ જાહેર માં કહું છું, તમે 6 મહિના સુધી ખૂણામાં બેસી જાવ, એક બાજુ રામ કૃષ્ણ મહાવીર ભૂત જેને માનતા હોય, જે ગોગા મહારાજ, કોઈ માતાજી, પીછળ આવડ, ખોડિયાર, 77, ચામુંડા, મહી, જેને માનતા હોય, નકરી રાડ્યું નાખો, અંદર કઈ ન હોય ભાવ, અને 6 મહિના બેસી જાવ, આવે તો મને કહેજો, એમનેમ ન આવે, પણ અંદરથી જ્યારે દેશદાસ જાગે કે મારા દેશ માટે કઈ કરવું છે, ધર્મ માટે કરવું છે, મારા દેશના વીરો માટે કઈ કરવું છે, બેન દીકરીઓ માટે કઈ કરવું છે, એ દેશદાસ જાગે ને તો આ બધા ભગવાન માતાજી હારમાં ઉભા રહી, અડધો અવાજ કરીને ન આવી તો બોલે બંધાણા ન કહેવાય, ભલા માણસ એ ત્યારે આવે જ્યારે તમે હારું કરવા માટે નીકળો, ત્યારે એ આવે, એમનેમ નથી થતું ભાઈ, આ બહુ મોટી વાત છે, કાંઈક સારું કરવું પડે, એમાં તકલીફ પડે, સારું કરવા નીકળો ને, જો આવું સરસ કાર્ય થયું ને આમાં બધાને મજા જ આવે, આ તો ધર્મ કાર્ય છે ને, કોક કોકને ન આવે એની ચિંતા ન કરવી, અહાડ મહિનો જેઠ મહિનો ને અહાડ આવે ને, અને કદાચ મોડો વરસાદ થયો હોય અને અહાડ મહિનામાં મે મુસળધાર પડે, 1 દી 2 દી 5 દી 8 દી થાય ને તો ધરતીમાં ઝીણી ઝીણી વનસ્પતિ ફૂટે, આપને ખબર હશે, ઝીણામાં ઝીણી વનસ્પતિથી લઈને વડલા સુધી બધાને કૂપળા ફૂટે, નવા પાન આવે, શું કામે વરસાદ વર્યો, બધાને આવે, એકને ન આવે, કોને, કેળડાને ન આવે પાન, ગમે એટલો વરહે તોય, આમાં વરસાદનો કાંઈ વાંક ખરો, કે બરાબર હેડુડોને નકર આને બે પાન આવત, અમુક જઈડાના પેટના કોઈથી કોળાય જ નહીં, એની ચિંતા ન કરવી, તમે તમારું કામ કર્યા કરવું, જે કરતા હો તે, કોઈ જે ઓલામાં તમે રાજકારણમાં હો, તમે કોઈ વેપાર કરતા હો, બિલ્ડર હો, તમે નોકરી કરતા હો, તમે કોઈ માલધારી હો, તમે ખેડૂત હો, જે કરો એમાં આર પાર ઉતરી જાવ એટલે એનું પરિણામ આવે, એ વાત બાકી છે, અને નબળા વિચાર કરે અને પાસે નો બે હું કોઈ દી, આમ કે ને આવું નો થાય, મરી જાય એને કેવું, તું નીકળે અટાણે જ નીકળે અહીંથી, નબળા ઓહાણી તો મારી નાખે ભાઈ, હા, એટલે યુવાનોને કાયમ કહું છું કે મિત્રો કરવા તો હારા કરવાના, કે એકલા રહેવું માવા હારું થઈને ખીચા ફાડી નાખેવા, મિત્રોય ન કરવા, હા, મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત મેં આવે, મિત્ર કીજીએ મર્દ સદકા કર સમજાવે, તમને સાચું કહી દે, હવે આ ખરાબ ધંધો છે તારો, જો તારે આ કરવું હોય તો આજથી તારે મારે પૂરું, હું ઓલાને દુઃખ ભલે લાગે, હું તારો મિત્ર છું એટલે તને સાચું, હા ભલે આ અમુક એવા છું, પૂરું ઊંધું વળી જાય ત્યાં કે ના ના તું કરી બરાબર, પછી કે અમને ક્યાં ખબર હતી આવું થવાનું છે, એમાં એવું જ થાય એમ નહીં, સાચું કેવો જઈ, અને જો ખરાબ મિત્ર ભૂલમાં થઈ ગયો હોય ને તો એને સીધો છોડવો હોય નહીં, સીધો પરબારો મૂકવો નહીં તોય નડે, હા, જો અંગારો હોય ને અંગારો, અંગારો તમે જગતો પકડો તો હાથ બળે, ફૂકાઈ ગયા ઠરી ગયા પછી પકડો ને તો હાથ કાળા થાય, કોઈ પણ કોઈ રીતે એ નડે એ વાત પાકી છે, હા, અને એ ખરાબ મિત્ર હોય તો એને ખબર ન પડે એમ છોડી દેવો ધીરે ધીરે, અને સારો મિત્ર હોય ને ભૂલમાં વાંધો પડી જાય ને, બોલતા ન હો ને તો એને છોડતા નહીં,
સાચા મોતીની માળા આપણે પાસે હોય ને એ ગમે એટલી વાર તૂટે ને તોય આપણે બીજો દોરો લઈ લઈને પ્રયોગ કરી કોઈ દી મોતી નાખી દીધા. સાચો મિત્ર તો સાચા મોતી જેવો છે, એને છોડતા નહીં, વાંધો પડે તો પાછો મનાવી લેજો. આ બધી વાતો છે સાહેબ અને તમને જીવનમાં કાયમ આવે. એટલે હું આ દેશભક્તિની વાત કરી તો મને યાદ આવ્યું, હજી દેશ આઝાદ નહોતો થયો, હજારો બેનુ દીકરીઓ, હજારો યુવાનો ક્રાંતિના યજ્ઞમાં પોતાના જીવ હોમતા હતા. અને એમાં એક રાત હતી અંધારી, અંધારી રાતમાં એક 22-22 વર્ષનો યુવાન, 21 વર્ષનો યુવાન અંગ્રેજોની સાવણી ઉપર એને હુમલો કર્યો. અંગ્રેજો વાહે દોડ્યા અને અંધારામાં એકલો દોડ્યો જાય છે. અંધારું છે, ઝીણો ઝીણો વરસાદ વરહે છે. એક ઝૂંપડામાં દીવો બળતો હતો, હળી કાઢીને યુવાન ઝૂંપડામાં ગરી ગયો. અંદર થી દરવાજો ખડકી જવું હતું, એને દરવાજો ઝૂંપડામાં તો એવો હોય તૂટેલો, એ બંધ કરી દીધો. અંદર ગયો ને એટલે એક વૃદ્ધ ડોસી અને 20-22 વર્ષની યુવાન દીકરી ઝૂંપડામાં બેઠા થઈ ગયા. કોણ છો બેન? મારી તમારે ડરવાની જરૂર નથી, હું એક ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજો છે, મને સુપાવી દો ખડીક. એટલે અંગ્રેજોનું નામ પડે એટલે એને તો નફરત જ હોય એની તો આપણાને. એટલે ડોશીમાં કીધું, કાંઈ વાંધો નહીં ભાઈ, સુપરે અંગ્રેજ આવી નહીં આવે, આવા ઝૂંપડામાં એ ન આવે. અંગ્રેજનું ટોળું આગળ વયું ગયું. યુવાનો ખાસ નોંધ લેજો, મારા દેશનો યુવાન કેવો હોય, થોડી થોડી મુશ્કેલી પડે મરી જાવું, મને તો વિચાર થાય છે. આપણા દેશની અદ્ભુત કથાઓ, વાર્તાઓ, લોકગીતો એની અંદરથી કંઈક લ્યો, એમાં બહુ મોટિવેશન મોટું મળે છે તમને. જો લેવું હોય તો મેં કીધો એમ, નાથ મોરડો કાઢ્યો એના માટે કાંઈ નથી. નીકળી ગયા, મોટા કરી દીધા મા બાપે, એટલે બસ તારે હું મારે હું. માતા બહેનોને વિનંતી કરું, ઘરેથી નીકળે ને બાળક ભણવા જતું હોય તો ઓલા વાનમાં બિહારીને ટાટા ન કરતા, નકર 18 વેરે તમને ટાટા કરી છે પાછો એ, કે હવે તમને ટાટા. જય ગોગા, જય માતાજી, જય ઠાકર, જય દ્વારકાધીશ, જય રે માત, રામ રામ, એમ કઈ છોકરાને મોકલજો ને તો એ તમને ટાટા નહીં કરે છે લે, નકર પરિણા ભેળો ટાટા. આ બહુ મોટી અસર થાય છે સાહેબ. અંગ્રેજોએ આપણને ભૂલાવી દીધું છે ઘણું, 1100 વર્ષ આપણા ભારતના ઇતિહાસને ફેરવા છે. યુવાનો જોઈ લેજો, તમે બધા ભણેલા છો, 1100 વર્ષ ઇતિહાસને ફેરવવામાં આવ્યો ભારતનો, છતાંય આજે ભારત અડીખમ ઉભો છે. અને હું કાયમ આમ છાતી હયું ઊંચું રાખીને વાત કરું છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારતની ધરતી છે ભલામણ, વાંચી લેજો, એમને નથી કહેતો. ઈ ભારત વર્ષની તક્ષશિલા નાલંદામાં 5000 થી બધા અધ્યાપકો હતા અને 90 દેશના યુવા વિદ્યાર્થીઓ ભારતમાં ભણતા હતા. ઈ આપણી ઉજળી પરંપરા છે, તો એને સાચવવી જરૂરી છે. ક્યાંથી ક્યાં વયા જાય એટલે આ વાત કરું છું. યુવાન ઝૂંપડામાં ગયો દોહીમાં અને એક યુવાન દીકરી છે, અંગ્રેજો વયા ગયા એને મળ્યો નહીં. અને પછી ઉભો ઉભો કે મને તરહ લાગી, પાણી પાછો જોજો. રાતમાં અંગ્રેજો પાછળ પડ્યા છે, એક યુવાન અંગ્રેજોની સાવણી ઉપર હુમલો કરીને ભાગ્યો છે, ઈ ઝૂંપડામાં હતાણો, ત્યાં એક વૃદ્ધ ડોસી ને એક 22 વર્ષની દીકરી છે, ત્યાં ઉભો ઉભો કે છે મને પાણી પાછો. દીકરીએ પાણીનો લોટો ભરી દીધો, ઉભો ઉભો પી ગયો. દીકરી સામું જોવે, ડોસી સામું જોવે, પછી કીધું કોઈ પુરુષ ઘરમાં નથી? તો દીકરીને ડોસીને બેયને આંખમાંથી આંસુ આવી ગયા, આંખ આંસુ પડવા માંડ્યા. માડી મેં કાંઈ કીધું તમને, ખાલી પૂછ્યું પુરુષ નથી એમ, કાંઈ વાંધો નહીં. કે ના બેટા, તારો આંખ નથી પણ આ મારા દીકરાની દીકરી છે, અને મારો દીકરો ગુજરી ગયો ક્રાંતિમાં અંગ્રેજોની સામે લડવામાં, દીકરાની વવે ગુજરી ગઈ, ના મારી દીકરીને મેં મોટી કરી છે, દીકરાની દીકરીને. તો કે માડી એમાં આંસુ શું આવે છે તમને? ભારતની શક્તિમાં, ભારતની સ્ત્રી તો શક્તિશાળી હોય, બીજાની હિંમત આપે. ત્યારે ડોહીમાં કીધું, હું હિંમત વાળી જ છું પણ દેશને આઝાદ કરવા માટે તમારા જેવા ક્રાંતિકારી, ડોહી કે છે ડોસી, ક્રાંતિકારી યુવાનો છે ને એ દેશને આઝાદ કરી દેશે, એ તો પાકી વાત છે, અંગ્રેજોને ભગાડી દેશે. પણ સમાજમાં અમુક કુરિવાજો છે ને એને કોણ આઝાદ કરશે, એ કેદી જશે. એટલા માટે હું આમાં મને આહું આવે છે. એટલે ઓલા યુવાને પૂછ્યું કે મારી એવા શું કુરિવાજની વાત કરો છો? કે અમારી નાયતમાં એવો રિવાજ છે, આ મારી 22 વર્ષની દીકરાની દીકરી છે, લગ્ન તો હોળતર 18 વરે થઈ જાત પણ એને દહેજમાં 5000 રૂપિયા દેવા પડે, એ મારી પાસે નથી. મારા દીકરી, આ દીકરી 22 વર્ષની થઈને આમને મોટી થાય પણ એના હારે કોઈ લગ્ન નહીં કરે નાચમાં. આમ જોયું, અરે માડી
આ બેન તો પરી જેવી દીકરી છે, નાની અરે કોઈ તો કે ગમે એવું હોય, સમાજ માં એવો દહેજ નો રિવાજ છે, 5000 આપો દહેજ તો દીકરી અરે લગ્ન કરે, અને તે દી હલી ગયો. ક્રાંતિકારી યુવાન હતો, ક્રાંતિ ની મશાલ લઈને દેશ ને આઝાદ કરવા નીકળેલો યુવાન, લોહિયામું જોઈને કીધું માડી અહીં બાજુમાં અંગ્રેજો નું થાણું છે, ન્યા વયા જાઓ. કેમ? કે બસ માં દીકરી બે જાઓ, હું અહીંયા તમારા ઝૂંપડામાં બેઠો છું. અંગ્રેજોને જઈને કયો 5000 આપો એટલે તમને 5000 રોકડા આપશે, અને પછી એ 5000 દહેજમાં જઈને દીકરીના લગ્ન કરી દેજો. અરે અંગ્રેજો રાક્ષસો મને 5000 આપે ભાઈ, હું મસ્કરી કરે છે કે હા આપે. કેમ આપે? કે અંગ્રેજોને જઈને કહેજો કે જે ક્રાંતિકારી માથે તમે 5000 ઇનામ રાખ્યું છે ને, એ ચંદ્રશેખર આઝાદ મારા ઝૂંપડામાં છુપાયેલો છે, એટલે તમને 5000 આપે. જે ક્રાંતિકારી માથે તમે 5000 ઇનામ રાખ્યું છે, ઈ ચંદ્રશેખર આઝાદ મારા ઝૂંપડામાં છે, મને પકડાવી દો, તમારી દીકરીને લગ્ન કરાવી દો. અને તેથી 22 વર્ષની દીકરી ઊભી ગઈ, વ્રત ડોસી આ બાજુ ઊભી ગઈ, અને કીધું કે હવે લગ્ન બગન નથી કરવા દીકરી, કે હવે તો અંગ્રેજોને ભગાડવા માટે ક્રાંતિની જેને કહેવાય યજ્ઞની માલિકો રમાઈ જવું છે, આ આપણા દેશની ધરતી છે, એટલા માટે ન્યાય મળી જાય એ રીતે અમે ફરમાઈશું, અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છે. એ વાત પાકી, પણ બધું અમારે જુનાગઢના બસ સ્ટેન્ડની બહાર એક સિટી બસ ભરાતી હતી, એટલે સિટી બસ જેવી હોય ને, એ નાની બસ, એ બસ ભરાતી હતી ને, તો જે પેસેન્જર આવે ને ક્યાં ના તો કે માણા વધાર ક્યાં જવું, તો માણા વધાર તો બેસી જાવ, પછી કે બીજા પેસેન્જર આવે ક્યાં જવું તો વિસા વધાર તો બેસી જાવ, વળી થોડાક પેસેન્જર આવે ક્યાં જવું તો જેતપુર તો બેસી જાવ. હવે આ ત્રણેય કામ અવળા હવળા છે, એક આમ ને એક આમ જુનાગઢથી. અને પછી ઓલા પેસેન્જર ભેળા થયા, હા મામું પૂછ્યું તમારે ક્યાં, તો કે અમારે માણા વધાર જવું, તમારે તો કે અમારે તો જેતપુર જવું, ઓલા કે તમારે તો કે અમારે વિસા વધાર, ક્યાં અવળી અવળી દિશના ક્યાં ફેર્યા. પછી ડ્રાઈવરને કીધું, ડ્રાઈવરને કંડક્ટરને પૂછ્યું, એ કે તમે આ જે બધાને બેહારો છો એક આમના અડધા અડધા આમના આમને, એનું કારણ શું? એટલે બસ જાહે ક્યાં, જાહે ક્યાં, આમ જાહે આમ આમ, તો કે જ્યાંના પેસેન્જર વધારે થાય એ બાજુ જાહે, વધારે જે ફરમાય છે એક જ ફરમાય છે ને એ બાજુ અમારી ગાડી જાહે. બાકી આ એક પ્રોગ્રામમાં પૂરી થાય એવી કથાઓ નથી, કાયમના માટે બોલ્યો છું. ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો સ્વર્ગમાં ભૂગવાની નિહાણી થઈ જાય તો વધે, એટલા ભારતના ઉજળા ઇતિહાસ ખુમારી રાખજો. જાહેરમાં કાયમ માઇકમાં બોલું છું કે અમુક ઘોઘાઓને કોઈ દી મહત્વ ન આપતા. ઓલો સૈફ અલી ખાન હમણાં બોલતો હતો, હું જાહેરમાં કહું છું કાયમ, હમણાં સૈફ અલી ખાન એમ બોલતો હતો કે ભારતનું એકચ્યુઅલી કાંઈ અસ્તિત્વ જ નહોતું, અંગ્રેજો આવ્યા ને એને નકશા બનાવવા ને એને આ બધું કર્યું, ઘોઘાના પેટના તારી પેઢીઓ નહોતી ને તેદુણું ભારત અડીખમ ઊભું છે, ભલા માણસ તારા બાપ દાદાનો ક્યાંય હિમાળો દેખાતો નહોતો, અને જિંદગીમાં આનું ફિલ્મ ન જોતા એ જાહેરમાં કહું છું. અહીં બીજી વાત, કોમવાદની વાત નથી કરતો, ઓલા શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટ ઉપર રોકેલો 2-5 વર્ષ પહેલા, એરપોર્ટના અધિકારીઓએ તલાશી લીધી, તો એ વખતનો આઈનો એક મંત્રી ઊંચો થઈ હતી ને એમ કહેતો હતો કે ભારતનું અસ્તિત્વ જોખમમાં છે એકચ્યુઅલી, શાહરૂખ ખાનને એરપોર્ટ ઉપર કેમ રોકાય, હવે ન્યા રોક્યો તો એમ અસ્તિત્વ જોખમમાં હતું. અને એવી જ રીતે એ જ સમયમાં એ જ વખતમાં
दिल्ली ना एयरपोर्ट ऊपर एक झटका नी मालिक और भारत नी आन बान ने शान ऊंची करी दीधी एवा डॉक्टर अब्दुल कलाम ने रोको तेदी कोई नोतू बोलू एटला माटे अमारे रायडू नाखवी पड़े छे भला माणस अमे कोमवाद नी वात नथी करता कोई दी अमे अब्दुल हमीद ने कायम ना माटे याद करी छी भला माणस अमे अशफाकुल्ला खान ने कायम ना माटे याद करी छी પણ ઓલો ઓવેસી એમ કેતો હોય કે મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જે ન બોલું તઈ મને એમ થાય કે આજ મારો રાણો પ્રતાપ નથી ને કરે એના બાપની ત્રેવડ નથી વલ્યાની કે મારા હિન્દુસ્તાનમાં બે શ્વાસ ભરી હકે આ કુણે આઝાદી ચહે તને લાખ કરું મનવાર આઠો ત્રણ ચેતક ચરે ને આધે મેં પરિવાર બહલોલ ખાન એટલું જ બોલ્યો તો કાઢતે રહો આતે હવે કાફી હિન્દુ કૂદતે કો અને મહારાણા પ્રતાપે ચેતક ની લગામ ને ખેંચી પાયો જનાવર ચેતક એક ઘોડો એમ કેતો તો રાણા એક અવાજ કર અને આ તો બહલોલ ખાન નો હાથી હામો આવે પણ મેરુ પર્વત પહાડ આવતો હોય માથે ડાબલા નો જાવ તો તારો ચેતક નહીં મુંજાશમાં રાણા નો રેવા દઉં હો આજ અને ઈ ચેતક જયારે ડાબલા નાખતો તો કેવી રીતે તમારે પાંચ જણા જમાડો હોય ને તો ક્રાંતિ આવે તો જમાડી શકે તમારે વ્યસન છોડવું હોય ને ફાકી માવો ખાતા હોય છોડવું હોય તો જોઈ ક્રાંતિ બોલો નકર ઘણા છોડી દે બીજે દી કે આમ તો છોડી દીધો બે કેટલા લાવો ને મોડે આવે છે અરે તારું બોલું થાય તારું પણ એને જન્મ દેવા વાળી માં કોક છે બેનું દીકરીઓ બેઠા છે એટલે હું કાયમ બોલ્યો છું બહુ રિસ્પેક્ટ કરું છું આ દેશની દીકરીને હું પણ કેવી હોય આ બધા મહાપુરુષોને જન્મ કોણ આપે એ તો માં જોઈએ કે નહીં એમને કઈ અહીંયા તમારા ખનીજમાં કાલે કોઈ મોટી કંપની આવી જાય મોટી કંપની અને અદાણી હોય કે રિલાયન્સ હોય કે જે કાંઈ અને તમને આવીને એમ કહી દે આટલા હજાર કરોડ આપ્યા પણ 15 દિવસમાં 700 માણસ સામે એવું જમ્બો જે પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો અહીંયા તો તમારું આખું ગામ પૈસા દેવા જાય પાછું હું કામે કે 15 દિવસમાં 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ અમારાથી ન બને આલ્યો તમારા પૈસા હમણાં એક સેકન્ડ મેં આવી વાત કરી કે એ બુદ્ધિ વગર ના હોય અમારું ગામ તો પાછા દેવા ન જાય હવે કોને સમજાવવા હું ભુવાશ્રી પણ એમાંથી આર પાર ઉતર્યા છે તમારું ગામ પાછું જાય કે આ ન થાય કા તો કે 700 માણસ સામે એવડું જમ્બો જેટ પ્લેન ઉતારવું હોય તો 5 વર્ષ વયા જાય એરપોર્ટ બનાવતા એવડું મોટું એરપોર્ટ બનાવવું પડે હવે એક 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવું હોય તોય 5 વર્ષ વયા જતા હોય એરપોર્ટ બનાવવામાં તો આ ભુવાશ્રી ની જનેતા હોય એના બાપે કેટલી તૈયારી કરી છે સાક્ષાત ગોગો અહીંયા ઉતર્યો છે માં મહી ઉતરી છે તૈયારી કર્યા વગર નથી થતું સાહેબ પેઢીઓના પૂન ભેગા થાય ત્યારે થાય છે નક્કી કરી લેજો આ બહુ મોટી વાત છે દોરડું એને હોપી દેજો ઓલી જૂની સરસ વાત છે જૂના જમાના બાપ દીકરો વગડામાં ચાલ્યા જતા હતા ને તરફ લાગી એક કૂવો હતો વાડી વાય પાણી તળિયું દેખાતું હતું થોડુંક જ પાણી પણ આમ 40 ફૂટ ઊંડું ત્યાં થોડું પાણી તો ડોલ નાખી અને પાણી ભરીને પી લીધું અને એમાં કડે પૈસાની કોથળીઓ પેલા વાહણી બાંધતા પૈસાની કાવડિયાની ઈ કડેથી છૂટી ગઈ વાડી પડી ગઈ કુવામાં બાપ દીકરો બે 10 વર્ષનો દીકરો બાપે દીકરાને કેડે દોરડ્યું બાંધ્યું કેડે અને પગે વીટ્યું ઊંધો જવા દીધો એ કે તું કાઢ્યા બેટા હું તને પાછો ગરડે ખેંચી લઈશ છોકરો એનો ગયો બહરાટો બોલતો અને તળિયે જઈ
ઓલું કોથળી પૈસાની ઉપાડી પછી પાછું કેશુ બાપે બહાર આવ્યો. એમાં ત્રીજો એક માણસ જોતો હતો. ઈ ત્રીજો માણસ જોતો હતો, ઈ હળી કાઢીને આવ્યો. બાપને કઈ ને કીધું, છોકરાને કીધું, બેટા આવી વાડીમાં ફરપ હોય, નાગ હોય, વીસી હોય, બીજું ત્રીજું કડસલા હોય, આમાં તું ઊંધમે માથે તારા બાપે તને નાખો, બીક નો લાગી કે બીક તો બહુ લાગી, કે તો કેમ ગયો અંદર, કે મને બહુ બીક લાગી, આ ના કરાય, મરી જાય, ક્યાં ભેખડુમાં ભટકાઈને હલવાઈ જાય. પણ બીક લાગતી હતી ત્યાં એક જ વિચાર આવ્યો. કે શું વિચાર? કે મને ખાલી એટલો વિચાર આવ્યો એટલે બધી બીક વહી ગઈ, કે દોરડું મારા બાપના હાથમાં છે, એકવાર ગોગાના હાથમાં દોરડું હોપી દો એટલે જગતમાં તાકાત નથી તમારું રૂવારું ખાંડું કરી શકે. હા, દોરડું બાપના હાથમાં હોવું જોઈએ દુનિયામાં ક્યાંય. બાકી અમારે દીવમાં બે ત્રણ જણા ફરવા આવેલા, હાંજે બહુ પી ગયા અને નાવડા હાથે નાવડું કોકણું લઈને ભાગ્યા. કે મોટા બે કલાકમાં મુંબઈ, બે કલાકમાં મુંબઈ, અને આખરે જ મોટર બુર આખ્યો. બે જણા બેસાય કે જલ્દી કે મુંબઈ આઘું વયું ગયું લાગે. બે કલાકમાં મુંબઈ ને બદલે આખરે તો આખ્યો. હવારે કાંઠે કોક ઊભા થાય ને પૂછ્યું, આ કયું ગામ? તો કે દીવ. એ કે અમે તો રાતના નીકળ્યા. કે પણ દોરડું બાંધ્યું છે કાંઠે. આખરે જ નાવડું આખ્યું, બુર પાણીમાં તો હાલ્યા કરે, ફર્યા કરે. દોરડું બાંધ્યું તું, દોરડા જ ઘણા છોડતા નથી. અભિમાનના દોરડા, શંકાના દોરડા, મદના દોરડા, આ દોરડા છૂટી જાય તો એના ચરણમાં આનંદના થોર છૂટી જાય. એટલે મહારાણા પ્રતાપને થોડો લડાવું. રાજપૂતી ફોજ માથે ધોઈ લેનાર બંગા મહાદેવ નામ ધારી. અને હમણાં જુવાન મને વાત કરતા હતા કે દ્વારકા પણ જાય છે અને અમદાવાદ થી અહીંયા હાલીને આવે છે. દર શનિવારે નીકળે ને રવિવારે અહીં પહોંચે ને થાક નથી લાગતો ઉગાડા પગે. શ્રદ્ધા હોય એને કેનો થાક લાગે સાહેબ? એને કોણ થકવાડી શકે? પણ દ્વારકા વાળાને થોડો યાદ કરી લો. અહીં બધા માલધારીઓ વધારે છે એટલા માટે. Thank you.
કાપો 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 બાપુ અને કે આ કવિરાજ કાપવાની વાત કરે, કોને કાપવાની વાત કરો છો તમે? એટલે ચોખોટ કરી દઉં, પાકિસ્તાન ને કાપો 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 કાપો. મારા દેશના યુવાનોમાં કાયમ આવી ક્રાંતિ અંદર રહેવી જોઈએ, એ ઘણું કામ કરે હો. હા, અને યુવાનોને કહી દઉં, ભાઈ બંધાઈ એવાની જ કરવી, અને અમુકની પાસે બેહવું કોની પાસે એટલું નહીં, કોની અરે ભટકાવવું એ શીખી લેજો. તમે જો આ બાજુ ભેહું ઘણી છોટમાં આવીને મરી જતી છે, છોટ લાગે, ઘણી ભેહું એક્સિડન્ટમાં મરી જાય, ઘણી ભેહું ગોલ્ડી થઈને મરી જાય. કોઈ દી મીડિયામાં આવ્યું, કોઈ દી ટીવીમાં આવ્યું, ભેહ મરી ગઈ. નો અમારી ગીરમાં કેટલી ભેહું હાવજ માર નાખી, કોઈ દી ટીવી નો આવે. પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેહ ભટકાણી પ્લેન આ રે, આખા ભારતના મીડિયામાં હિન્દી ચેનલો સુધી પૂગી ગયું, ભે ભટકાણી ભે ભટકાણી. ભટકાવું તો એવા અરે ભટકાવું કે દુનિયાને ખબર પડે કે અહીંયા ભટકાણો મરદનું ફાડ્યું ભાઈ. હા, હિન્દી ચેનલોમાં આવે, કાયદેસર આવે. દેખીએ ગુજરાત કે સુરત કા એરપોર્ટ, દેખીએ દેખીએ કેસે ઇધર સે પ્લેન આ રહા હૈ ઉધર સે ભેંસ જા રહી હૈ. દેખીએ એરપોર્ટ મે ભેંસ કેસે હો સકતી હૈ, મે કીધું હો સકતી હૈ. સુરત મે હમારે માલધારી હૈ, ક્યું નહીં હો સકતા? અગર પાકિસ્તાન વાલા જાદા ઇધર ઉધર હુઆ તો ભાદરવે મહિને મેં અમારા માલધારી કા પાડા ફાટીને ધુવાડે જાતા હે કાઠિયાવાડી હિન્દી પાદ ગુગાભાઈ. ભાદરવે મહિને મેં માલધારી કા પાડા ફાટીને ધુવાડે જાતા હે ઓર બાદતા બાદતા બોર્ડર પાર કરેગા, પાકિસ્તાન કો ખૂંદી નાખેગા. માટે શાંતિ રખના. કહેવાનો મારો અર્થ, કોની અરે ભટકાવું એ શીખી લેજો. જેવા તેવા અરે ભટકાવાય નહીં, તરી જવાય, તું મારી વાળી નથી. આ બહુ મોટી વાત, શીખવા જેવું ઘણું છે આમાં. એટલે મારો ઓડિશામાં પ્રોગ્રામ હતો, 7 મિનિટ આવી બગડાટી બોલી, શેઠ પહેરશે રેપ જેપ ઉભા થઈ ગયા. મેં કીધું શેઠ મજા નો આવી, કેમ ઉભા થઈ ગયા? મને કે એકચુઅલી મજા તો બહુ આવે, આવડો મોટો અવાજ ન સાંભળ્યો તો મારું બીપી વધી ગયું. બહાર જઈએ હું, મેં કીધું જઈ આવો બાપા. મને કે પોચું પોચું બોલો, આમાં અમારા છોકરા બી જાય. અર અર, મને કે પૈસા ડબલ લઈ લેજો, પોચું પોચું. મેં કીધું હું અમારે ગાવું, હવે હવે અમારે રાણા પ્રતાપને યુદ્ધમાં ઉતારવું હોય અને જોશ ભરવું યુવાન તો એમ કહેવાય, પછી રાણા પ્રતાપનો ચિતક કુતડુક 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 કુતડુક. હલ્દીના મેદાનમાં ઉતરો, સામેથી દુશ્મન આવ્યો, તરવાર ઉપાડી મારી નાખ. મજા આવે જરાય, રીંગણું મળ્યું હોય ને અમારી માતા બાપે નું રીંગણું મળે તો એના કરતા વધારે વીર રસ હોય. ત્યાં તો કેવી રીતે હોય, ન્યાય મળી જાય. પણ એક વાત કરી દઉં, આપ બધા અહીં બેઠા છો એટલે સાહેબ દેશને તમે બધા પ્રેમ કરો જ છો, તો જ આટલી સંખ્યામાં ઉભા ઉભા ના બધા યુવાનો. ઘણા કે બધું બગડી ગયું ને આ બધા યુવાનો, હું બગડી ગયું જોઈ લ્યો, આ શ્રદ્ધાનું ભાતું લઈને આ બધા આવ્યા છે. આપણામાં ન હોય એટલે બધું એવું દેખાય. ઓલી એક સરસ વાત છે, જૂના જમાનામાં એક સાધુની પાસે એક જણો કે મારી કોઈ કિંમત જ નથી કરતો, મને જેમ આવે કોઈ કંઈ ગણતું જ નથી. એવું કોક મને કે આવો છો, કોક કે આવો છો, તો ઓલે સાધુએ એક વીટી આપી કે આલે તો આની કિંમત કરાવી આવે, અને પાંચક ઠેકાણે પૂછજે, કોઈને દેતો નહીં, ખાલી કિંમત કરાવી આવે. તો એ હાલ્યો જતો તો એમાં એક મજૂર માળો સામો મળ્યો, એ કે આ વીટી દઈ દેવી મારે, તારે જોતી છે? ઓલો કે આ લાવો દેખાય છે હારી, 5 રૂપિયા આપી દઉં. ઓલો કે 5માં થોડી હોય, તો કાંઈ નહીં.
વળી આગળ આવ્યો તો ખેડૂ મળ્યો, એને કીધું આ વીટી દઈ દેવી છે. ઈ કે લેવી તમારે? ઈ કે હાલ આવો ને, દેખાય છે હારી, 50 રૂપિયા આપી દો. બોલો કે 50 માં આવી વીટી આવે? ત્યાંથી ગયો કરિયાણા ની દુકાને. શેઠે આમ જોયું કે લાગે છે હાચા જેવી, નો હોય ને કદાચ, તો મને બહુ ગમી ગઈ છે, આ વીટીને 200 રૂપિયા આપી દઉં. પછી કે આ નહીં, હોની દુકાને ગયો, હોની ઓળખી ગયો આ તો સાચું હોનું છે. એટલે હોનીએ તરત કીધું આના 2000 રૂપિયા આપી દઉં. એટલે 2000 રૂપિયા કીધા ને એટલે કે હા આવર્તી ગયો. પછી ત્યાંથી થોડોક આગળ ઝવેરીની હીરાના પારખું હતું, એની દુકાને જઈને કીધું આ આ વીટી વેચવી. આમ જોઈને કે આ હા 5 લાખ રૂપિયાની વીટી છે, 5 આપી દઉં. એકે 50 કીધા, એકે 200 કીધા, એકે 5 કીધા, એકે 50, એકે 200, એકે 2000, આને 5 લાખ કીધા. અને પછી પાછો આવ્યો, ગુરુ ને કીધું કે આવું નોખી નોખી કિંમત કરી કે વીટી એક જ છે ને? તો કે આમાં તારી કિંમત નું ન હોય, સામે વાળાની કિંમત થઈ, બોલો કેટલો કિંમતી છે એમ. કોક 50 વાળો હતો, કોક 200 વાળો હતો, અને કોક 5 લાખ વાળો હતો. તમારી કિંમત ન કરે તો એની કિંમત ઘટે છે, એનામાં પારક. તમે જ છો, નબળું વિચારવાનું જ નહીં કોઈ દી, આર પાર ઉતરી જાઓ. અને વળી વળી વાત ની આવે, મારા દેશની દીકરી એવી હોય. આપણે ત્યાં અહીંયા અમે હમણાં ગયા હતા ત્યારે જોયું માડી ભોવાછરી અને માડી કેવી મર્યાદા ને આ બધું, આ જરૂરી છે ભાઈ. અને બેનું દીકરીઓ જો બહુ આગળ વધજો, પણ અમુક જે આપણું દેશની જે પવિત્રતા છે એ જાળવવી જરૂરી છે. આપણે ત્યાં વિવાહ થાય, ખાનદાન બાપની દીકરી હોય, ગામડું ગામ હોય કે શહેર હોય, ખાનદાન બાપની દીકરી હોય, વિવાહ થાય અને માંડવામાં વરરાજો આવે ને કનિયા પધરાવો, સાવધાન કરી અને જ્યારે ગોરદાતા બોલે અને કનિયા માંડવામાં આવે ને આમ હસ્તમેળાપ થાય ને વરરાજાની હારે, કુકડી જોઈજો. ખાનદાન બાપની દીકરી હોય, હાવજના સિંહના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, તાકાત નથી કોઈ આંખથી આંખ મેળવીને વાત કરી શકે એવી દીકરી હોય, પણ એ દીકરી આખું શરીર ધ્રુજતું હોય. માંડવામાં જોજો આમ હસ્તમેળાપ થાય, આખું શરીર દીકરીનું ધ્રુજતું હોય. શું કામે ભાઈ? સિંહના જડબા ચીરી નાખે એવી દીકરી ખાલી હાથ એડો ધ્રુજે, એનું કારણ એ દીકરી મનમાં એટલું જ વિચારતી હોય કે આજ દિવસ સુધીમાં આ શરીરને એક મારો ભાઈ અને એક મારા બાપ સિવાય કોઈ સ્પર્શ નથી કર્યો, એ પવિત્રતા ધ્રુજાવે છે, એ ચારિત્ર એને ધ્રુજાવે છે. ભલા માણસ હો, ન્યા ગોગા આવે, ન્યા માં આવે, ન્યા આવવું પડે, એ ચારિત્ર ને ધ્રુજારી. બાકી વધારે થતું હોય તો માફ કરજો, પણ હાથની આટીઓ નાખીને હાલ્યા જતા હોય ને કોક પૂછે એ કોણ હતું? એ તો મારો બોયફ્રેન્ડ હતો. હે તને કરડે કાળોતરો નાગ, તને હવે શું કેવું? પછી કે તમે ગઢવી આવું કયો છો? ઈ પાછા માઇક ઉપર આવીને બીજેથી ભાષણ કરતા હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે હવે, એમ ઉદ્ધાર નો. મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે હોતો વંકડ મૂછા વીર. એવી જનેતા હોય તો એવા છોડવા થાય, માં જન્મ આપે છે ત્યારે આ બધું ઉતરતું હોય છે. એટલે છેલ્લે એક બે કડીમાં ગોગા મહારાજની વંદના કરી અને આગળ પાછો દોરું હોપું છું. એટલે કે ગગડે એ નગારા ગોગાજીના ધામ મારે, ગગડે નગારા ગોગાજીના ધામ મારે, ઉગેરું પુણ્યવાળું પર પાત્રે, ગગડે નગારા વડવાળા ધામ મારે. દયાથી વાણલા વાયરે
कही मानी दया थी हुरज आया उग तोरे गोगाजी नी दया थी वाणना वायर गगड़े नगारा गोगाजी ना दाम माए गगड़े नगारा वड़वाला दाम माए મહારાજની શિકોદર માતની મૈજાગર માતની ચામુંડા માતની ભુવાશ્રીની ભારત માતની નમ પાર્વતી પતિ હર હર મહાદેવ